વડોદરામાં ગઈકાલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ 1 ગ્રુપ ડીની પરીક્ષા ઓનલાઈન યોજાઈ હતી, જેમાં અસલ ઉમેદવારના અંગૂઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ઉમેદવાર અને આરોપી રાજ્યગુરુ ગુપ્તા તેમજ મનીષકુમાર શંભુપ્રસાદ બંને રહે બિહારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ નારાયણ ગાર્ડન રોડ અનંતા ટ્રેડર્સ કોમ્પ્લેક્સમાં ટાટાના સર્વિસ સેન્ટરમાં એક્ઝામ આપી રહ્યા હતા. તે દરમિયાન સુરક્ષા એજન્સી દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સુરક્ષા એજન્સી દ્વારા લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા બંને આરોપીઓને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવકો દ્વારા કોઈને ધ્યાન ન જાય તેવી ચતુરાઈથી અજોડ ઓળખી ન શકાય તેવી રીતે ડાબા હાથના અંગૂઠાની ચામડી ડમી વિદ્યાર્થીઓએ ડાબા અંગૂઠા પર ચોંટાડી ઇલેક્ટ્રિક સિક્વન્સ ડિવાઇસમાં થંબ ઇમ્પ્રેશન ઉપસાવી પરીક્ષાના ઉમેદવાર તરીકે ખોટું નામ ધારણ કર્યું હતું અને એટેન્ડન્સ સીટમાં પોતાના જમણા હાથ ઇમ્પ્રેશનની નિશાની લગાડી એકબીજાને ગુનાહિત કાવતરો કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને જણા બિહારના રહેવાસી છે અને મુંગેર જિલ્લાના રહેવાસી છે બિહારના, અને બંને એક જ ગામના વતનીઓ છે. અને ત્યાં આ લોકો જે પરીક્ષામાં આપવાના હતા ત્યારે એને ખબર પડે છે કે ભાઈ આ રીતે આવી રીતે આપણે પરીક્ષા આપીએ તો પાસ થઈ જાય. જે ડમી ઉમેદવાર જે પરીક્ષા આપવાનો હતો થોડો હોશિયાર હોય છે, એટલે એને એમ હોય છે કે પાસ થઈ જાય. અને જે જેના નામે ઉમેદવાર બેસવાનો હતો, જે મૂળ ઉમેદવાર છે, એ એટલો બધો હોશિયાર હતો. સેકન્ડ વેરિફિકેશન, એમાં બે સ્ટેજમાં વેરિફિકેશન થતા હોય છે. સેકન્ડ વેરિફિકેશનમાં જ્યારે અંગૂઠાની જે બાયોમેટ્રિક જે એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે ત્યારે એની છાપ મળતી નથી, એટલા માટે થઈને સુપરવાઇઝરને ડાઉટ જાય છે કે વારંવાર પ્રયત્ન કરવા છતાં તેને અંગૂઠાની એક્સેસ નથી મળતી. એટલા માટે થઈને પછી અંગૂઠાને સેનેટાઇઝરથી સાફ કરાવવામાં આવે છે. 2-3 વખત સેનેટાઇઝરથી અંગૂઠાને સાફ કરાવવામાં આવે છે, તે દરમિયાન અંગૂઠામાં જે બીજા ઉમેદવારની જે ચામડી લગાવેલી હતી તે નીકળી જાય છે અને સુપરવાઇઝરને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ ઉમેદવાર ડમી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.